અમરેલીમાં દિવાળીનું વેકેશન પૂર્ણ થતા ફરી શાળાઓમાં બાળકોનો કિલકિલાટ જોવા મળ્યો. અમરેલી જિલ્લામાં દિવાળીનું વેકેશન પૂર્ણ થતા ફરી શાળાઓમાં બાળકોનો કિલકિલાટ જોવા મળ્યો હતો અને વેકેશન પૂર્ણ થતાની સાથે જ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થતા નાના બાળકોને સ્કૂલે દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. આ અંગે અમરેલી રિપોર્ટ દ્વારા બગસરા તાલુકામાં મુશ્કેલ કરેલ શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો અને ત્યારે હાલ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો હતો, જેમાં 6 માસિક પરીક્ષાઓ પૂર્ણ થતા જ પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલમાં નિયમ મુજબ વેકેશન પડ્યું હતું અને વેકેશન આ વખતે 21 દિવસનું પડેલ છે. ત્યારે વેકેશન ખુલતા પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયેલ હતો ત્યારે શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ અને નાના બાળકોનો કિલકિલાટ જોવા મળ્યો હતો અને પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ પણ શરૂ થઈ છે, જેમાં બીજા સત્ર માટે શિક્ષકો દ્વારા પણ પૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હોય તેવું શિક્ષકો દ્વારા જણાવ્યું હતું. પ્રથમ દિવસે 21 દિવસના વેકેશન બાદ શાળાઓ ફરી ખુલી ગઈ છે, બાળકો કિકલાટથી આવવા મળ્યા છે અને શૈક્ષણિક કાર્ય પણ સર્વસ્થિતિ ચાલુ કરી દીધું છે. આગામી દિવસોની અંદર અમારી એકમ ટેસ્ટ અને પરીક્ષાઓની પણ અમારી પૂરેપૂરી તૈયારીઓ છે. બાળકોએ જોરશોરથી અહીંયા સ્કૂલે આવી ગયા છે. બસ મારું નામ ક્રિશા છે. હું તો વેકેશન છે ને ખુલવાની તૈયારી જ હતી. આજે હું સ્કૂલના પ્રથમ દિવસે હું વેકેશન આવીને નિશાળે આવી અને છે ને અમારા સરે અમને ભણાવ્યું મધ્યાહનભોજન છે સરે સામે જમ્યું અને અમે અભ્યાસ શરૂ કરી દીધું અને હવે અમારે રમતનો પીરિયડ છે એટલે અમે રમત રમીએ છીએ. અશોક મણવાર, KTV ન્યૂઝ, અમરેલી.